નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણે અહીં યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં કુંવરબાઈનું મામેરુ યોજના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા. તો આજના આ વિડીયોમાં આપણે આ કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરી શકાય તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની સમાજ કલ્યાણની સરસ મજાની યોજના છે જે કુંવરબાઈનું મામેરુ યોજના છે, અને આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન પ્રસંગે રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે. તો આ 12,000ની સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવા માંગતા હોય તો ધ્યાનથી આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે પણ ફોર્મ ભરવા માંગો તો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપતો જાઉં છું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે અને ગૂગલ સર્ચમાં હું ઈ સમાજ કલ્યાણ લખી લઈશ અને સર્ચ કરી લઈશ. અને જો તમે સર્ચ ન કરવા માંગતા હોય તો અહીંયા એડ્રેસ બારમાં તમે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે. તો ચાલો, મેં સર્ચ કરી લીધું છે માટે અહીંયા આપણને પહેલી જ જે લિંક જોવા મળે છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત સ્ટેટ પોર્ટલ, તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને આપણી સામે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ ખુલી જાય છે, જેમાં આપણને પહેલા પોપઅપ મેસેજ જોવા મળે છે, તેને આપણે ક્લોઝ કરી દઈશું. તો અહીંયા આપણે જે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તે ખુલી ગયેલું છે. અને આ સાઇટને આપણે ગુજરાતીમાં જોવા માંગતા હોઈએ તો અહીંયા કોર્નરમાંથી આપણે ભાષા ચેન્જ કરી શકીએ છીએ. તો ડ્રોપ ડાઉનમાંથી અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું રહેશે, એટલે આ ભાષા ગુજરાતી જોવા મળી જશે. તો આપણે તમામ વિગતો હવે વાંચી શકીએ છીએ. તો અહીંયા આપણે ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં અહીંયા યુઝર આઈડી ટાઈપ કરવાનું રહેશે, ત્યાર પછી આપણો પાસવર્ડ લખી લેવાનો રહેશે, અને ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમે પહેલેથી રજિસ્ટર્ડ ન હોય તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક હું અહીંયા આઈ બટન ઉપર આપી દઈશ, જે જોઈ અને તમે તે રજિસ્ટ્રેશન કરી શકો છો. અને ત્યાર પછી આ પ્રમાણે લોગિન કરી અને તમારા ફોર્મ ભરવાની આગળની પ્રોસેસ કરી શકો છો. તો ચાલો હું લોગિન થઈ જાઉં અને ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, લોગિન થઈ ગયા બાદ આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. તો હવે આપણે કુંવરબાઈનું મામેરુ યોજનામાં ફોર્મ ભરવા માટે અહીંયા નિયામક વિકસતી જાતિ કલ્યાણની જે કંઈ યોજનાઓ છે તેમાં પહેલા જ ક્રમ ઉપર છે કુંવરબાઈનું મામેરુ યોજના. તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું તેના પર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે જ આપણે અગાઉના વિડીયોમાં જે માહિતી મેળવી તે માહિતી આપણને અહીંયા જોવા મળશે. તો અહીંયા આપણે જે ઓકે લખેલું છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, ઓકે ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે જે કુંવરબાઈનું મામેરુ યોજનાઓનું લાભ લેવા માટેનું જે ફોર્મ છે તે ખુલી જાય છે. અને આ ફોર્મની જે વિગતો છે તે આપણે 4 સ્ટેપમાં કમ્પ્લીટ કરવાની રહેશે, જેમાં પ્રથમ સ્ટેપમાં વ્યક્તિગત માહિતી આવશે, ત્યાર પછી બીજા સ્ટેપમાં અરજીની વિગતો આવશે, ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો સેક્શન આવશે, અને ચોથા સ્ટેપમાં જે એકરારનામું છે તે એકરારનામું આવશે અને ફાઇનલ સબમિટ કરી દેવાનું રહેશે. તો મિત્રો, વ્યક્તિગત માહિતીનો જે પહેલો સ્ટેપ છે તેમાં આપણી જે પ્રોફાઇલ મુજબની જે કંઈ વિગતો છે તે તમામ વિગતો આવી જાય છે. તો અહીંયા બહુ વધારાની વિગતો દાખલ કરવાની રહેશે નહીં. તો શું શું વિગત છે તે પણ તમને જણાવી દઉં. તો સૌ પ્રથમ અહીંયા અરજદારનું પૂરેપૂરું નામ આપણે જે પ્રોફાઇલમાં દાખલ કર્યું તે મુજબ અહીંયા ઇંગ્લિશમાં આવી જાય છે. ત્યાર પછી અરજદારના પિતા કે વાલીનું નામ તે અહીંયા આવી જાય છે. ત્યારબાદ અરજદારની જન્મ તારીખ, અરજદારની ઉંમર, અરજદારની જાતિ, અરજદારની પેટા જાતિ,
અરજદાર સ્ત્રી પુરુષ કે અન્ય જે હોય જે આપણે પ્રોફાઇલમાં સિલેક્ટ કરેલ હશે તે જોવા મળે છે, અને ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પણ આપણને જોવા મળી જાય છે. આ ઉપરાંત આપણે જે ફોટો અપલોડ કરેલો હોય તે ફોટો પણ આપણને અહીંયા જોવા મળી જાય છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે અરજદારના લગ્નની વિગત આવે છે, તો આ સેક્શન કદાચ નવો એડ થયો છે, નહીંતર અહીંયા સરનામાની વિગતો જ આવતી હતી. તો આ અરજદારના લગ્નની વિગતમાં લગ્ન સમૂહ લગ્નમાં કરેલ છે, તો અહીંયા જો આપણે હામાં ચેકમાર્ક કરીશું એટલે કે તમે સમૂહ લગ્નમાં લગ્ન કરેલ હોય તો તેની વિગત આપણે અહીંયા દાખલ કરવાની રહેશે. પણ આપણે અહીંયા સમૂહ લગ્નમાં લગ્ન નથી કરેલ માટે અહીંયા નામાં ચેકમાર્ક કરી લેશું. ત્યાર પછી અરજદારના પિતાના હાલનું સરનામું, તો જે સરનામું આપણે પ્રોફાઇલમાં લખેલું તે અહીંયા આવી જાય છે. આ ઉપરાંત અરજદારના પિતાનું કાયમી સરનામું, તો તે પણ આપણે જે દાખલ કરેલ સરનામું છે તે અહીંયા જોવા મળી જાય છે. અને આ તમામ વિગતો એકવાર વેરીફાઈ કરી અને ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો હું આ વિગતો જોઈ લઉં અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા નામાં ચેકમાર્ક કર્યું તો જે કંઈ વિગતો ભરવાનું સેક્શન હતું તે ઓટોમેટિક ગાયબ થઈ ગયું છે. તો આ પ્રમાણે અહીંયા સમૂહ લગ્નમાં જો હા રાખીશું તો તેની વિગત દાખલ કરવાના જે બોક્સ છે તે ખુલી જશે, અને જો નામાં ચેકમાર્ક કરશું તો તે તમામ બોક્સ જતા રહેશે. અને બાકીના સરનામાની તમામ વિગતો મેં વેરીફાઈ કરી લીધી છે માટે હું હવે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણી વ્યક્તિગત માહિતીનું જે સ્ટેપ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે આપણે જે અરજીની વિગતો છે તે સેક્શનમાં આવી ગયા છીએ. તો અરજીની વિગતોમાં પહેલો જ સેક્શન છે કન્યાની અન્ય વિગતો. તો આ અન્ય વિગતોમાં લગ્ન કર્યાની તારીખ, તો અહીંયા આપણે લગ્ન કર્યાની તારીખ સિલેક્ટ પણ કરી શકીએ છીએ અને ટાઈપ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી લગ્નના દિવસે કન્યાની ઉંમર, તો જે તારીખ આપણે અહીંયા નાખશું એટલે ઉંમર ઓટોમેટિક અહીંયા કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાની બહેનની સંખ્યા, એટલે કે લગ્ન કરનાર જે કન્યા છે તે કેટલી બહેનો છે તેની સંખ્યા અહીંયા દાખલ કરવાની રહેશે. ત્યારબાદ લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર, તો અહીંયા કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દેવાનો છે. અને ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના મા બાપ વાલી બધા સાધનોને મળી અને તેની કુલ આવક કેટલી છે તે આવક આપણે અહીંયા ટાઈપ કરી લેવાની છે. ત્યાર પછી કન્યાના પિતાનું કે વાલીનું સરનામું, તો અહીંયા આપણે સરનામું સિલેક્ટ કરી અને બાકીની વિગતો ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગત છે, તો યુવકની વિગતમાં અહીંયા યુવકનું પૂરું નામ એટલે કે વરનું પૂરું નામ આવશે. ત્યાર પછી તેનો આધાર કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યાર પછી વરના પિતાનું નામ અહીંયા ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ જે વર એટલે કે યુવક હોય તેની જાતિ અહીંયાથી સિલેક્ટ કરવાની છે, તેની પેટા જાતિ અહીંયાથી સિલેક્ટ કરવાની છે, અને તેની જન્મ તારીખ અહીંયાથી સિલેક્ટ અથવા તો ટાઈપ કરી દેવાની રહેશે. અને તે ટાઈપ કરતાની સાથે જ લગ્નના દિવસે યુવકની જે કંઈ ઉંમર થતી હશે તે કેલ્ક્યુલેટ થઈ અને અહીંયા આપણને જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે બેંકની વિગત દાખલ કરવાની છે, તો બેંકની વિગતમાં સૌ પ્રથમ આપણે બેંકનું નામ લખી લેવાનું છે. ત્યાર પછી બેંકની શાખાનું નામ લખી લેવાનું છે. ત્યારબાદ બેંકનો IFSC કોડ લખી લેવાનો છે. અને ત્યારબાદ જે કન્યાનો બેંક એકાઉન્ટ હોય કે જેમાં તેના પિતાનું નામ તેની પાછળ આવતું હોય તે બેંક એકાઉન્ટ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે. અને આ તમામ વિગતો ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ તમામ વિગતો ભરી અને ત્યાર પછી આગળના સ્ટેપની માહિતી તમને જણાવું છું. તો મિત્રો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો હવે આપણું જે બીજું સ્ટેપ છે અરજીની વિગતો તે પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે ત્રીજા સ્ટેપમાં પહોંચી ગયા છીએ. તો ત્રીજા સ્ટેપમાં આપણે અહીંયા અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને તે ડોક્યુમેન્ટ છે તે મેક્સિમમ 1 MB એટલે કે 1 MB સુધીની તમારી સાઇઝ હોવી જોઈએ. જો 1 MBથી વધારેની સાઇઝનું ડોક્યુમેન્ટ હશે તો તે અપલોડ નહીં થઈ શકે, તો તમારે તેને રિડ્યુસ કરી અને તેની સાઇઝ ઘટાડવી પડશે. તો અગાઉ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હતા તેનો સ્ક્રીનશોટ તમે ઉપર જોઈ શકો છો કે આટલા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હતા, પણ તેમાં સુધારા કરી અને હાલમાં અહીંયા તમે જોઈ શકો છો તે મુજબના માત્ર 5 જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આ પ્રમાણે જે અગાઉ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે મુજબનો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હતા જેમાં ઘણા બધા ડોક્યુમેન્ટ હતા, પણ તેની જગ્યાએ હાલમાં તેનો સુધારો કરી અને આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારી અરજીને તમે સબમિટ કરી શકો છો. તો ચાલો આપણે એક પછી એક કઈ કોઈ ડોક્યુમેન્ટ છે તે જોતા જઈએ અને અપલોડ કરતા જઈએ. તો મિત્રો હાલમાં આપણે જે કન્યાનું આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ કન્યાના પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો,
લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સેલ્ફ ડિક્લેરેશન અને બેંક પાસબુકના પ્રથમ પાનાની કે રદ કરેલ ચેકની નકલ જેમાં યુવતીના નામ અને તેના પિતાનું નામ આવતું હોય તો આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો તમે અહીંયાથી અથવા તો અહીંયાથી ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત આ સાઇટ ઉપર આવતાની સાથે જ આપણને જે વિકસતી જાતિ કલ્યાણનું ટેબ છે તેના ઉપર ક્લિક કરી અને કુંવરબાઈનું મામેરું યોજના છે ત્યાંથી પણ તમે આ નમૂનો ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો હું એક પછી એક તમામમાં અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને તેની વિગતો અપલોડ કરી દઉં છું અને ત્યાર પછી આગળના સ્ટેપની માહિતી તમને જણાવું છું. તો ડોક્યુમેન્ટ સિલેક્ટ કરતાની સાથે આ પ્રમાણે પ્રોસેસ થાય છે અને ડોક્યુમેન્ટ અપલોડ થવા લાગે છે. તો મિત્રો, મેં અહીંયા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. હવે હું અહીંયા સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું, જે ક્લિક કરતાં પ્રોસેસ થશે અને ત્યાર પછી આપણે છેલ્લા સ્ટેપમાં પહોંચી જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું ડોક્યુમેન્ટ અપલોડનું ટેબ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે છેલ્લા સ્ટેપમાં પહોંચી ગયા છીએ. તો તેમાં આપણે એકરાર માટે અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરવાનું છે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું અને ત્યારબાદ સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરું છું. જેવું આપણે સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરીએ છીએ તેવું જ આપણને એક પોપઅપ મેસેજ જોવા મળી જાય છે. તો આ પોપઅપ મેસેજમાં જણાવે છે કે શું તમે તમારી અરજી સબમિટ કરવા માગો છો. જો તમને તેમાં કોઈ ભૂલ જેવું લાગતું હોય તો ના રદ કરો, તેના ઉપર ક્લિક કરીને તેમાં સુધારા માટે તમે જઈ શકો છો. અને જો તમારી અરજી કમ્પ્લીટ હોય તો હા સબમિટ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા હા સબમિટ કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જાય છે કે થેન્ક યુ સો એન્ડ સો, તમારી કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. તમારો અરજી નંબર છે 100 એન્ડ 100. તો અહીં આપણને આપણો અરજી નંબર પણ જોવા મળી જશે અને અરજીની પ્રિન્ટઆઉટ લેવા માટે અહીંયા અરજી પ્રિન્ટ કરો તે બટન ઉપર ક્લિક કરી અને આપણે તેની PDF પ્રિન્ટઆઉટ લઈ શકીએ છીએ અથવા તો ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે મિત્રો, એકદમ સરળતાથી કુંવરબાઈનું મામેરું યોજનામાં રૂપિયા 12,000ની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. તો મિત્રો, આશા રાખું કે કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કઈ રીતે કરવી તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં પણ જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને તમે પૂછી શકો છો. તો તેનો યોગ્ય ઉત્તર આપવા માટે અમે પ્રયત્ન કરીશું. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.